નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરેડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ અગિયારમાં જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એક તો પ્રશ્ પ્રશ્ન એક આપણે રીઝનિંગનો આપેલો છે કે ચાર મિત્રો આ રકમનો એક છે ચાર પાંચ સાત પ્રશ્નાર્થ એટલે કે ખાલી જગ્યા અને ઓગણીસ તો હવે આ ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે કઈ સંખ્યા ઓપ્શનમાંથી મૂકીશું આઠ નવ દસ કે અગિયાર તો આપણી આ સિરીઝ છે એ સાચી ગણાશે તો સૌપ્રથમ આપણે મિત્રો આઠ લઈએ આ સિરીઝ છે આપણી ચાર પાંચ સાત ખાલી જગ્યા અને ઓગણીસ તો જોઈએ મિત્રો સૌપ્રથમ આપણે આઠ મૂકીએ તો આનો ગેપ કેટલો છે તો કે એક આમાં તો કે બે આમાં જો આઠ હોય તો અહીંયા કેટલા થાય એક અને અહીંયા કેટલા થઈ જશે તો કે ઓગણીસ છે એટલે કે અગિયાર થઈ જશે એટલે આ સિરીઝ આપણી સાચી બનતી નથી હવે આઠ આઠની જગ્યાએ મિત્રો નવ મૂકીએ તો જોઈએ આપને સાચી પડે છે કેમ છે તો આમ બંનેનો ગેપ કેટલો છે ડિફરન્ટ કેટલો છે તો કે એકનો છે અહીંયા બંનેનો ડિફરન્ટ કેટલો છે બેનો અને અહીંયા લેવા જઈએ તો બે તો અહીંયા લેવા જઈએ તો અહીંયા છે એ દસનો ડિફરન્ટ પડી જાય છે એટલે કે આપણી આ સિરીઝ છે એ સેટ થતી નથી કે એકના ડબલ બે પણ અહીંયા તો પાછો બે જ આવે છે અને અહીંયા પાછા દસ એટલે કે ઘણા બધા વધી જાય છે તો પણ સિરીઝ આપણી કેવી છે તો કે ખોટી છે હવે આપણે દસ મૂકીએ તો પાંચ ચારમાંથી પાંચ એટલે કે એક અહીંયા બે અને દસ હોય તો ત્રણનો ડિફરન્ટ આવે છે તો અહીંયા કેટલાનો આવે છે નવ તો જોઈએ એકમાં એક વધારો એટલે બે થશે બેમાં એક વધારો એટલે ત્રણ થશે તો અહીંયા ત્રણમાં એક વધારો હોય તો અહીંયા કેટલા થવા જોઈએ ચૌદ હોય તો આપણો સાચો જવાબ બની શકે પરંતુ કેટલા છે ઓગણીસ છે એટલે અહીંયા આપણો જવાબ સાચો બનશે નહીં એટલે કે અહીં દસ પણ આવશે નહીં જોઈએ મિત્રો અગિયાર મૂકીએ હવે જો અગિયાર મૂકીએ તો અહીંયા ડિફરન્ટ કેટલો બને છે ચારમાંથી પાંચ એટલે કે એક આવશે પાંચમાંથી સાત એટલે બે આવશે અને સાતમાંથી અગિયાર એટલે કેટલો થશે તો કે ચાર થશે કેટલો ડિફરન્ટ આવશે ચાર અને અગિયારમાંથી ઓગણીસ એટલે કે આઠ આવશે તો મિત્રો જુઓ અહીંયા એકના ડબલ કેટલા થશે બે બેના ડબલ કેટલા થશે ચાર અને ચારના ડબલ કેટલા થશે આઠ તો આ રીતના આપણો જવાબ શું આવશે મિત્રો તો કે અગિયાર આપણો જવાબ સાચો આવશે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપને અહીંયા આપેલો છે ચૂંટણી કમિશનની રચના માટે બંધારણના કયા આર્ટિકલમાં જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ ત્રણસો ઓપ્શન બી ત્રણસો ઓપ્શન સી બસો અને ઓપ્શન ડી ત્રણસો તો મિત્રો આમાં જવાબ આપણો સાચો શું આવશે તો કે ત્રણસો છે એમાં આપણી ચૂંટણી કમિશનની રચના કરવામાં આવી છે જો ત્રણસો અડતાલીસની વાત કરીએ તો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એમાં વાપરવાની ભાષા અંગેની વાત કરવામાં આવી છે ચર્ચા કરવામાં આવી છે અને જ્યારે બસો બાવીસની ની વાત કરીએ તો કે હાઈકોર્ટ એટલે કે એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં જજની બદલી એમની છે એ ચર્ચા કરવામાં આવી છે તો આટલી કલમ અનુચ્છેદ આપણે યાદ રાખવાની છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ આપને આપેલો છે અવાજ કયો એકમમાં મપાય છે એટલે કે અવાજ જે છે વોઇસ છે એ કયા એકમમાં માપવામાં આવે છે ઓપ્શન એ ડાઇન ઓપ્શન બી ઓહમ ઓપ્શન સી ડેસિબલ અને ઓપ્શન ડી આવૃત્તિ તો જવાબ શું આવશે મિત્રો તો કે ડેસિબલમાં અવાજ છે એ શેમાં માપવામાં આવે છે ડેસીબલમાં માપવામાં આવે છે હવે આ બાકીના એકમ કયા કયા છે અથવા શેના માટે ઉપયોગ થાય છે એમની ચર્ચા કરીએ તો કે ડાઇન તો ન્યૂટનનો છે એ નાનો એકમ છે ડાઇન શું છે તો કે ન્યૂટનનો નાનો એકમ છે અહમ તો કે અવરોધનો એકમ છે અવરોધનો એકમ છે અને આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સી માપવામાં જેમ આપણે ઘણી વખત કહેતા હોય પચાસ હર્ડ્સ સાઠ હર્ડ્સ તો આ ફ્રીક્વન્સી માપવામાં સેનો ઉપયોગ થાય છે તો કે આવૃત્તિનો ઉપયોગ થાય છે એટલે આ રીતના આપણે ચારેય ઓપ્શન યાદ રાખીશું અને મિત્રો આગળ વધતા પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર ચારની કોમ્પ્યુટરનો પ્રશ્ન છે રેમ એટલે ઘણા મિત્રોને રામ પણ વાંચતા હોય છે પણ શું કહેવાય રેમ અને રોમ શું છે રેમ અને રોમ શું છે ઓપ્શન એ ઇનપુટ ડિવાઇસ ઓપ્શન બી આઉટપુટ ડિવાઇસ ઓપ્શન સી મેમરી યુનિટ અને ઓપ્શન ડી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો કયો આવશે રેમ અને રોમ તો કે યાદ રાખશું મેમરી યુનિટ છે શું છે મેમરી યુનિટ છે હવે આ રેમ અને રોમની વાત કરીએ તો કે આ જે છે રેમ તો આમાં શું થશે રેન્ડમ એક્સરી મેમરી તો ઘણી વખત પરીક્ષામાં આપને ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે તો કે રેમનું શું થાય રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું શું થશે તો કે રીડ રીડ ઓનલી મેમરી કે જે આપણે માત્ર રમ રોમ છે એ વાંચી શકીએ છીએ એમાં સુધારો કરી શકતા નથી જ્યારે રેમમાં આપણે સુધારો એમના પ્રોગ્રામિંગ લૅગ્વેજમાં આપણે સુધારો કરી શકીએ છીએ હવે આ ઇનપુટ ડિવાઇસની વાત કરીએ તો આ ઇનપુટ ડિવાઇસમાં કોણ આવશે તો કે જે દ્વારા આપણે કમાન્ડ આપી શકતા હોય ફોર એક્ઝામ્પલ પેન જે આપણે આ પેન છે એના દ્વારા આપણે લખી શકીએ છીએ એટલે આ કેવો આવશે તો કે ઇનપુટ ડિવાઇસ આવશે પછી તો કે માઉસ તો આ બધા કેવા ડિવાઇસ છે તો કે ઇનપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ તો કે આ આઉટપુટ ડિવાઇસમાંથી જેવાથી આપણે ઇનપુટ મેળવતા હોય તો એ કેમ આવશે તો કે એમાં એક ફોર એક્ઝામ્પલ લઈએ તો કે પ્રિન્ટર તમે પ્રિન્ટરમાં પ્રિન્ટ કરતા હોય તો એ કેવું કહેવાય આઉટપુટ ડિવાઇસ કહેવાતું હોય છે મેમરી યુનિટ આવી ગયું હવે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો એનું પૂરું એનું નામ શું છે તો કે આ પૂરું નામ છે એનું મા નામ થાય સીપીયુ તો સીપીયુ ફૂલ ફોર્મ શું થાય તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થશે તો મિત્રો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી યાદ રાખવાની છે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડનગર ઓપ્શન સી નવસારી અને ઓપ્શન ડી વિસનગર તો આમાં જવાબ આપણો શું આવશે તો કે નવસારી તો કે નવસારી છે એ પુસ્તકોનું નગરી તરીકે ઓળખવામાં આવે છે પારસી જે છે એટલે કે ઈરાનથી જરથોસ્તી તરીકે આવેલા અને અહીંયા પારસી તરીકે પોતે રહેલા હતા તો એ સૌથી વધારે કયા જિલ્લામાં ગુજરાતમાં છે એવો પણ સવાલ પૂછાય તો ક્યાં આવશે તો કે નવસારીમાં હાલમાં જોવા મળે છે અને આ સિવાય ત્યાં એમનું ઉદવાડા એટલે કે જે પારસીઓનું કાશી તરીકે ઓળખવામાં આવે છે તે ક્યાં આવેલું છે તો કે એ પણ અહીંયા જ આવેલું છે ઉદવાડામાં અને જે એ લોકો પારસી લોકો છે એ ઈરાનથી પવિત્ર જે જ્યોત લાવેલા હતા અગ્નિ લાવેલા હતા એ અગ્નિ ક્યાં મૂકવામાં આવી છે તો કે ઉદવાડામાં મૂકવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું વિડીયો છે એ તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે જય હિન્દ જય ભારત અસ્તુ